नवसारी જિલ્લામાં બનેલ મંદિર તોડવાની ઘટનાને લઈ જિલ્લા ભાજપે પ્રતિક્રિયા આપી હતી। 1100 જેટલા લોકોની રાજીનામાની વાતને લઈ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહે રાજીનામાની વાતને નકારી હતી અને ફક્ત નારાજગી છે, રાજીનામા નથી તેવી માહિતી આપી હતી। નવસારી જિલ્લામાં મંદિર તોડવાનો મુદ્દો રાજકીય બની ગયો છે, જેમાં આજ રોજ ભાજપે પ્રતિક્રિયા આપી છે। सर्वोदय सोसायटी खाते मंदिर तोड़ाता जिला भाजपे मौन सेव्या होवाना आक्षेपों बाद हाल मामलो उग्र बन्यो छे। मंदिर वहीं बनाएंगे ना नारा साथे नवसारी जिल्लो मंदिर बनावा नारा लगावी रह्यो छे। जिला भाजप प्रमुख भूरालाल शाह तथा नवसारी ना धारासभ्य पीयूष भाई देसाई महिलाओं पर करायेला दमन ने लईने जवाबदार अधिकारीओ सामे कार्यवाही कराशे तेवी खातरी पण आपी हती। अन्य राजकीय पक्षों आ मंदिर आ विरोध में राजकीय रोटला सेकता होवानी वात साथे आ मंदिर ना मुद्दे जणावायु हतु के मंदिर बनसे परंतु क्या बनसे तेवी विचारणा हजी चाली रही छे। सर्वोदय नगर सोसायटी ना जे मंदिर नी बाबत में लईने जे विवाद अने शहर में जे चर्चाओ चाली रही छे एने लईने गई काले सर्वोदय नगर सोसायटी ना अने आजूबाजूना लगभग 70-80 जेटला बहनों अने भाईओ अमने राजीनामा आपवा माटे आया था। लगभग 1100 जेटा राजीनामा ए लोको अमने एक यादी सुप्रत करी छे। ए राजीनामा नथी, प्रथम तो मैं आ तमारी साथे चोखवट करी लो, कारण के राजीनामा अनी अमारी पार्टी में एक पद्धति छे, सिस्टम छे के एने राजीनामानी चकासणी थती होय छे। ए लोकोने फोन करीने पूछवामां आवता होय छे, एनी साथे बोलावामां पण आवता होय छे अने ए पछी ए बाबतमां राजीनामा एमने केम आप्यो, शुं काम आप्यो तो एने सांभळीने पछी ए बाबतमां निर्णय लेवातो होय। આગળ લઈને જે મંદિરની બાબતનો મુદ્દો છે તો એને લઈને ભારતીય જનતા પાર્ટી હંમેશા હિન્દુ તો જે ધર્મ છે એનો પ્રાણ પ્રશ્ન છે, એનો પ્રાણ છે તો એ બાબતમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા સર્વોદયનગર સોસાયટી સાથે રહ્યા છે અને રહેશે। જે મંદિર બાબતની દુઃખદ ઘટના બની છે એનો ચોક્કસ અમારી પાર્ટીને દુઃખ છે, જે બહેનો સાથે અન્યાય થયો છે કે એમની સાથે દુર્વ્યવહાર થયો છે એના માટે બી અમને દુઃખ છે। અમારે ગઈકાલે પાર્ટીની એક કોર કમિટીની મિટિંગ મળી હતી, એમાં આ બધા મુદ્દાઓ ચર્ચાઓ પણ થઈ છે અને જે તે યોગ્ય જગ્યા પર અમે એની રજૂઆત પણ કરવાના છે। ગઈકાલે અમારા ધારાસભ્ય અત્યારે મારી સાથે હાજર છે પિયુષભાઈ, મહામંત્રી અમારા જિજ્ઞેશભાઈ અને બીજા પાર્ટીના ગઈકાલે મહામંત્રીઓ, પ્રદેશના પદાધિકારીઓ બી હતા અને નરેશભાઈ પટેલ મંત્રી પણ હતા, એ બધા જ સાથે મળીને અમે એની ખૂબ ગંભીર ચર્ચાઓ કરી છે અને આપણા શહેરમાં કેવી રીતે શાંતિ સુલેસ સચવાય એના માટે અમે બધા પ્રયાસો કરી રહ્યા છે। જે બહારના લોકો આવીને શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે એના માટે મારી આપ સૌને નમ્ર વિનંતી કે આ શહેરનું વાતાવરણ કોઈ રીતે ડોળાય નહીં। આપણી નગરી સંસ્કારી નગરી કહેવાય છે ત્યારે આપણી બધાની બી આ બાબતમાં ખૂબ જવાબદારી બની જાય છે અને આ પ્રશ્ન જે છે એમાં તમે પણ બધા સહભાગી બનો, કેવી રીતે સરળતાથી શાંતિપૂર્વક સુલેથી આ પ્રશ્નો નિકાલ આવે એના માટે તમે પણ એમાં સહકાર આપી અમારા સહભાગી બનો એવી મેં આપસો પાસે આશા રાખું છું અને આપસો આજે બધા હાજર રહ્યા એના માટે તમારો બી ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ, આર ફોર યુ ન્યૂઝ, નવસારી।